नमस्कार विद्यार्थी मित्रों, भवन श्री एकादशी महिला कॉलेज जामनगर, डिपार्टमेंट होम साइंस, डीवाई बीएससी सेम 6, पेपर नंबर 1, ट्रेडिशनल टेक्सटाइल एंड कॉस्ट्यूम डिजाइन, लेक्चर 12 बाय मनीषा कक्कर। विद्यार्थी मित्रों, आपणे यूनिट 5 कॉटेज इंडस्ट्री में खादी उद्योग एमां अपने खादी विचार यात्रा तरीके बनी रहा छे। तो खादी की उपयोगिता विविध स्तरे राष्ट्रीय ने आंतरराष्ट्रीय स्तरे खादी ना कापड़नी विद्यार्थी मित्रों राष्ट्रीय स्तरे तो घणी उपयोगिता छे ज, पण आंतरराष्ट्रीय स्तरे पण એની ઉપયોગિતા જોવા મળે છે। આપણો રાષ્ટ્રધ્વજ માત્ર ખાદીના કાપડમાંથી બને છે, અન્ય કોઈ કાપડમાંથી બનાવાતું નથી। જ્યારે અન્ય દેશોમાં શું છે કે એવો કોઈ નિયમ નથી। ખાદીનું કાપડ રાષ્ટ્રીય સ્તરે આપણે જોઈ રહ્યા છીએ કે કયા કયા ઉપયોગ એના થાય છે, એ તો નેક્સ્ટ પોઈન્ટ વાઇઝ જોઈશું। પણ આખા વિશ્વમાં ખાદીનું કાપડ પ્રચલિત છે, જે ભારત દેશનું આગવું પ્રતિનિધિત્વ કરે છે। પછી છે, એટલે એમાં આપણે જોઈએ તો સામાજિક અને આર્થિક સ્તરે, એટલે આર્થિક દ્રષ્ટિએ ખાદીનું કાપડ કિંમતમાં મોંઘું પડે, પરંતુ તે ઘણાને આર્થિક સહાય કરી શકે, સામાજિક મોભાનું સ્થાન વધે, પ્રતિષ્ઠા વધે, રાષ્ટ્ર તરફની વફાદારી છતી કરે, તેમજ હિંદના કરોડો ગ્રામવાસીઓ માટે ખાદી એ ઉત્તમ, આમ કહી શકાય ને કે એક વ્યવહારુ તથા અદ્વિતીય એની ઉપયોગિતા છે। એટલે લાંબા ગાળાનો વિચાર કરીએ તો ખાદી માટેનું આપણે એમ કહીએ ને કે એક મોટા પ્રકારની ઓપોર્ચ્યુનિટી રહેલી છે। પોતાનો સ્વાર્થ પણ સિદ્ધ થાય, ખાદી બનાવવાથી ગાંધીજી એમ કહ્યું હતું કે પોતાનો સ્વાર્થ પણ સિદ્ધ થાય, એનાથી તમે આર્થિક આવક પણ મેળવી શકો અને ઉપયોગ પણ એનો કરી શકો, એટલે એના દ્વારા કપડાં પણ તમે મેળવી શકો છો। આમ આર્થિક અને સામાજિક સ્તરે એની ઉપયોગિતા। સ્વાસ્થ્યની દ્રષ્ટિ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ખાદીનું કાપડ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે। તો એ કઈ રીતે, તો હવે એમાં જે અલગ પ્રકારના વિવિંગ જોવા મળે છે, તો એમાં સિમ્પલ વણાટ જોવા મળે છે, તાણા અને વાણા એક સરખા અંતરે, એટલે કે ઊભા અને આડા તાર એક સરખા અંતરે જે વિવિંગ પ્રક્રિયા કરવામાં આવે છે, અને એની જે એનાથી વિશિષ્ટ પ્રકારનું વણાટ શક્ય બને છે, તો એ વણાટ વાળા કાપડથી ગરમીમાં ઠંડક આપે અને ઠંડીમાં હૂંફ આવે આપે છે, એટલે એ જ ખાદી કહી શકાય એમ। આજે તો ખાદીના ઘણા બધા પ્રયોગો થાય છે, એમાં વેજીટેબલ ડાઈસ દ્વારા કાપડને રંગી ઇકો ફ્રેન્ડલી કાપડ બનાવવામાં આવે છે। એટલે ખાદીનું જે કંઈ કાપડ હાથ વણાટથી વણવામાં આવે છે, તો એમાં કોઈ કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવતો નથી, નેચરલ ડાઈઝનો એમાં ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ઇકો ફ્રેન્ડલી કાપડ કહી શકાય। જેનાથી શું થાય વિદ્યાર્થી મિત્રો, કે ચામડી ઉપર કંઈ આડ અસર થતી નથી, જેથી નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધીના દરેક વ્યક્તિ માટે ખાદીનું કાપડ ઉપયોગી છે। હવે લઈએ તો ડોક્ટરી સારવારમાં, તેમાં ખાદીના કાપડમાં સૌથી મોટો ઉપયોગ એનો ક્યાં થાય છે વિદ્યાર્થી મિત્રો, તો હોસ્પિટલોમાં ડોક્ટરો દ્વારા, ખાસ કરીને ડોક્ટર નર્સ જે એપ્રન પહેરે છે તે ખાદીના હોય છે। હવે તો કઈ આઈડિયા નથી, પણ પહેલા એ ખાદીના જ પહેરવામાં આવતા, ઉપરાંત ઓપરેશન થિયેટરમાં વપરાતા કાપડ
દર્દીના રૂમના પડદા, બેડશીટ, ઓઢવાના ધાબળા, પાતરણા વગેરે ખાદીના કાપડમાંથી બનેલા હોય છે. પછી જોઈએ તો ગૃહ સુશોભનમાં તો ખાદીની વસ્તુઓ હોમ ડેકોરેશનમાં પણ વપરાય છે. ખાદીના કાપડ પર ભરેલા તોરણ, ચાકડા, ટોડલિયા, કુશન કવર, લેટર બોક્સ, ટેબલ ક્લોથ, પાતરણા મતલબ પાતરવાના આસન, ગાલીચા, પગલૂછણિયા વગેરે આ કાપડમાંથી બનાવવામાં આવે છે. ઉપરાંત જે બેડશીટ બનાવવામાં આવે છે એ પણ એમાં પ્લેન કે પ્રિન્ટેડ છે એ ઘરમાં આપણે યુઝ કરી શકીએ છીએ. પછી રસોઈ ઘરમાં પણ ઓવન માટેના હેન્ડ ગ્લોવ્સ, એપ્રન, ઓવન કવર, નેપકિન, ડસ્ટર, ગરણા, પોતા વગેરે આપણે ખાદીમાંથી બનાવીને યુઝ કરી શકીએ છીએ. એ પછી છે વિદ્યાર્થી મિત્રો રોજબરોજના વપરાશમાં ખાદી. તેમાં જોઈએ તો આપણા દેશની આબોહવાને અનુરૂપ એ ખાદી એ બેસ્ટ ફેબ્રિક છે. હાથવણાટ હોવાથી એટલે એમાં મોકળાશ તો એટલી જ રહે છે, એટલે એ આપણે એમ કહીએ ને કે કમ્ફર્ટ કાપડ કહી શકાય. અને સાદગીથી લઈને સોફિસ્ટિકેટેડ લુક પણ એમાં આપી શકાય છે. ખાદીની સાડી, ધોતી, ટોપી, ડ્રેસ, કુર્તા, પાયજામા વગેરે રોજેબરોજના વપરાશમાં અને ફેશનના માધ્યમ તરીકે પણ એ ઉપયોગમાં લેવામાં આવે છે. આમ ખાદી જીવન જરૂરિયાતના સ્વાવલંબનના સંસ્કારો ગામડાની પ્રજામાં એમ કે કોઈ ઉત્પાદન દ્વારા પરિશ્રમની ટેવ અને ઘરે બેઠા ફાજલ સમયનો સદુપયોગ કરવાની કળાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પછી છે વિશ્વના ફલક ઉપર ખાદી. વિદ્યાર્થી મિત્રો, ખાદીને અસ્તિત્વમાં આવ્યા લગભગ તો ઘણો સમય પસાર થઈ ચૂક્યો છે, વર્ષો વીતી ગયા છે, એટલે આઝાદી પહેલાથી તે અત્યાર સુધી. અને આજે એક ડિઝાઇનર યુગમાં એણે પ્રવેશ લીધો છે. એક જમાનામાં સ્વદેશી, સ્વતંત્રતા અને સ્વરાજનું પ્રતીક બનેલી ખાદીએ ફેશનની દુનિયા સુધી પહોંચવા માટે ઘણી બધી લાંબી મંજિલ કાપી છે. તો એનાથી શું છે કે ઈસવીસન, વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1918 થી સ્ટાર્ટ કરીને ગાંધીજી દ્વારા ખાદીને 1921 અને અત્યારના હાલના સમયે અત્યારથી સ્ટાર્ટ કરીને સમગ્ર દેશમાં ખાદી એ ભારતીયોની એક ઓળખ બની ગઈ છે. અને 70ના દાયકામાં તો ખાદી ફેશનના સ્વરૂપે એનું અસ્તિત્વ વધારે જોવા મળતું હતું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખાદીની ઉપયોગિતા આપણે અલગ અલગ સ્તરે જોઈએ જોઈ રાષ્ટ્રીય સ્તરે ખાદી, સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, ડોક્ટરી સારવારમાં પણ ખાદીની ઉપયોગિતા, ગૃહ સુશોભનમાં અને ઘર વપરાશમાં, રોજબરોજના પહેરવેશમાં પણ આપણે એનો યુઝ જોયો, અને વિશ્વના ફલક ઉપર ખાદી વિશે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો જોઈશું કે આપણે શા માટે ખાદી નો યુઝ કરવો જોઈએ, એના ઉદ્દેશો શું છે. અગાઉના લેક્ચરમાં તો આપણે થોડું ઘણું સમજી ગયા છીએ, પણ
આપણે એમ કહી શકીએ ને કે મિલ દ્વારા વણવામાં આવતું કાપડ અને ખાદીના કાપડનો એક તુલનાત્મક અભ્યાસ આપણે કરી શકીએ અને એના દ્વારા એક સાબિત કરી શકીએ કે ખાદી શા માટે એનો આપણે યુઝ કરી શકીએ છીએ. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું મિલનું કાપડ અને ખાદીના કાપડનો તુલનાત્મક અભ્યાસ. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.